યશોદાજી દોડ્યા કોની પાછળ કનૈયા પાછળ તો કનૈયો પકડાતો નથી યશોદાજી દોડ્યા પણ કનૈયો પકડાતો નથી અત્યારે ઓહો હો ભગવાનને પકડવા બધાએ દોડે છે પણ ભગવાન પકડાતો નથી કોઈ બે વર્ષથી દોડે છે કોઈ દસ વર્ષથી દોડે છે કોઈ પચીસ વર્ષથી દોડે છે કોઈ હાઈઠ વર્ષથી દોડે છે પણ કનૈયો પકડાતો જ નથી માટે નથી પકડાતો મૈયાના હાથમાં બે વસ્તુ છે લાકડી અને દોરડું બહુ ધ્યાનથી વિચારવા જેવી આ કથા છે એક એક કથાઓના આધ્યાત્મિક રહસ્યો છે યશોદાજી દોડે છે કનૈયો પકડાતો નથી કારણ કે એમના હાથમાં બે ચીજ છે લાકડી અને દોરડો છેવટે મૈયા લાકડી ફેંકી દીધી અને કનૈયો ઉભો રહ્યો પકડાઈ ગયો વિચારજો લાકડી એટલે અહમ હું ભજન કરું છું હું સેવા કરું છું હું યાત્રા કરું છું હું આ કરું છું એ અહંકારની લાકડી જ્યાં સુધી હશે ત્યાં સુધી જિંદગી જાય તોય કનૈયો પકડાશે નહીં જ્યાં લાકડી ફેંકી કનૈયો ઉભો રહ્યો હવે કનૈયાને બાંધવો છે કનૈયાને બાંધવો છે એટલે દોરડું ઉદર ઉપર લપેટ્યો પણ ભાગવત કે છે બે આંગળ પડ્યું બહુ સુંદર કથા છે દોરડું એટલે સાધનો માળા માનસી પૂજા જપ જાત્રા તપ આ બધા સાધનોના દોરડા એ ભગવાનને બાંધવા માટે છે ને ટૂંકા પડે છે બે આંગળ ટૂંકાઓ પૂરા નથી ફલત ગમે એટલા સાધન કરો પણ ભગવાન બંધાતા નથી સાધન માત્ર ટૂંકા પડે છે છતાં ભગવાન યશોદાજી પાસે બંધાઈ ગયા એ એક જ કારણ મૈયાનો પ્રેમ વાલો મારો પ્રેમના બંધને બંધાયો ભગવાન પ્રેમના બંધને બંધાય છે આજની તારીખે આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના અનેક ચરિત્રો અનેક કથાઓ છે ભક્તના પ્રેમને આધીન થઈ અને ભગવાન ભક્તને વશ થઈ જાય છે બંધાઈ જાય છે